જો હા, વર્ષ 2024માં જે લોકસભાની ચૂંટણી યોજાવાની, એ ચૂંટણીમાં ભાજપ સતત ત્રીજી વાર દેશની સત્તા હાંસલ કરવા માટેની રણનીતિ બનાવી રહી છે, તો બીજી બાજુ કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવા માટેની લડત લડી રહ્યું છે. આજે વર્ષ 2024ની ચૂંટણી યોજાવાની, એમાં ભાજપનો ફક્ત ચૂંટણી જીતવાનો લક્ષ્યાંક નથી, પરંતુ વર્ષ 1984માં કોંગ્રેસનો જે રેકોર્ડ છે સૌથી વધુ બેઠકો હાંસલ કરવાનો, એટલે કે 415 બેઠકો હાંસલ કરવાનો, તો તે જે રેકોર્ડ છે તે તોડવાની રણનીતિ પણ ભાજપ બનાવી રહ્યું છે. આપણે જોઈ રહ્યા છે કે ભાજપ ધીરે ધીરે દેશમાં તમામ જે રેકોર્ડ છે તે પોતાના નામે કરવાની દિશામાં કામ કરી રહ્યું છે, કે જેથી કરીને આવનારા ભવિષ્યમાં સૌથી વધુ બેઠકો કે પછી અન્ય કોઈ ચર્ચા થાય તો ભાજપની જ વાત થાય. અને ભાજપ માટે આ ચૂંટણી જીતવું એના એટલા માટે મહત્વનું છે કે વર્ષ 2025માં જે એમની શાખા છે આરએસએસ, એને 100 વર્ષ પૂર્ણ થશે, અને એ દ્રષ્ટિથી પણ ભાજપ માટે આજે વર્ષ 2024ની ચૂંટણી યોજાવાની તે ખૂબ મહત્વની છે. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે વર્ષ 1984માં કોંગ્રેસે કેટલી બેઠક મેળવી હતી, કઈ રીતે તેઓ જીત મેળવી હતી, અને એ જે જીત મેળવી હતી એમાં આરએસએસે શું મહત્વની ભૂમિકા ભજવી હતી તેની પણ વાત કરવાના છે. તો વિડીયો અંત સુધી જોજો, વિડીયો શેર જરૂર કરજો જેથી લોકોને જાણકારી મળે, અને હજુ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો નીચે સબસ્ક્રાઇબનું બટન છે, સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમને તમારી મદદ મળી રહે. વર્ષ 1984માં 31 ઓક્ટોબર 1984ના રોજ બે મહત્વની ઘટના બની. પહેલી ઘટના એ કે તે સમયના તાત્કાલીન પ્રધાનમંત્રી એટલે કે શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યા એમના જ અંગરક્ષકોએ ગોળી મારીને કરી નાખી. અને બીજી મહત્વની ઘટના એ બની કે તે જ દિવસે એમના પુત્ર રાજીવ ગાંધીને પ્રધાનમંત્રી પદના શપથ લેવડાવી લેવામાં આવ્યા. રાજીવ ગાંધી પ્રધાનમંત્રી બન્યા અને એના 2 મહિના પછી એટલે કે ડિસેમ્બર 1984માં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ હતી, અને આ ચૂંટણીઓમાં કુલ 542 બેઠકોમાંથી 516 બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી હતી, અને આ 516 બેઠકોમાંથી કોંગ્રેસે એકલા હાથે 404 બેઠકો હાંસલ કરી હતી. આ ઇતિહાસમાં પહેલીવાર બન્યું હોય કે કોંગ્રેસને એકલા હાથે આટલી બધી બેઠકો મળી. બીજી જે બાકીની બેઠકો હતી આસામની અને પંજાબની, આસામની 13 અને પંજાબની 14, એમ કુલ 27 બેઠકો હતી, તો એની જે ચૂંટણી છે તે સપ્ટેમ્બર 1985માં યોજાઈ, અને આ ચૂંટણીમાં કોંગ્રેસને 11 જેટલી બેઠકો મળી હતી. એટલે 8મી લોકસભા દરમિયાન કોંગ્રેસ પાસે કુલ 415 બેઠકો હતી. આ એક રેકોર્ડ છે જે અત્યાર સુધી ક્યારેય તૂટ્યો નથી, અને ભાજપ આ જ રેકોર્ડ તોડવા માટેની રણનીતિ બનાવી રહ્યું છે. હવે આજે 415 બેઠકો કોંગ્રેસે જીતી હતી, તો તે કઈ રીતે જીતી હતી તેની વાત કરવામાં આવે છે. તો કહેવામાં આવે છે કે તે સમયે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી, અને એનાથી જે સહાનુભૂતિ લોકોના મનમાં ઉપજી હતી, તો એ સહાનુભૂતિના કારણે કોંગ્રેસને 415 બેઠકો મળી હતી એવું કહેવામાં આવે છે. વર્ષ 1984માં કોંગ્રેસે જે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી, જેમાં કોંગ્રેસને 516માંથી 404 જેટલી બેઠકો મળી હતી. ત્યારબાદ પ્રશ્ન એ ઉઠવા લાગ્યા કે શું કોંગ્રેસે પોતાના એકલાના દમ પર આટલી બેઠકો જીતી છે, કે પછી આરએસએસે આ ચૂંટણી જીતવામાં કોંગ્રેસને મદદ કરી હતી. તો એ વાતનો ખુલાસો રસિદ કિતવાએ પોતાની પુસ્તક 24 અકબર રોડ શોર્ટ હિસ્ટ્રી ઓફ ધ પીપલ બિહાઇન્ડ ધ ફોલ એન્ડ ધ રાઇઝ ઓફ કોંગ્રેસમાં કર્યો છે. આ પુસ્તકના ત્રીજા ચેપ્ટર ધ બિગ ટ્રી એન્ડ સેમ્પલિંગ નામનું જે ત્રીજું ચેપ્ટર છે, જેમાં કિદવાએ તેની શરૂઆત તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યાથી કરી હતી. તેમાં એમણે લખ્યું છે કે ઇન્દિરા ગાંધીના હત્યાના સમાચાર મળતા જ રાજીવ ગાંધી દિલ્હી પહોંચ્યા. પીસીઆર એલેક્ઝાન્ડર એટલે કે તે સમયના ઇન્દિરા ગાંધીના મુખ્ય સચિવ અને અન્ય નજીકના મિત્રોએ રાજીવ ગાંધીને કહ્યું કે કેબિનેટ અને કોંગ્રેસ પાર્ટી ઇચ્છે છે કે તેઓ વડાપ્રધાન બને. એલેક્ઝાન્ડરે પણ કહ્યું કે રાજીવને સોનિયાથી દૂર રાખવાની સૂચનાઓ પણ છે. સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીને આમ ન કરવા કહ્યું, પરંતુ રાજીવ ગાંધીને લાગ્યું કે આવું કરવું તેની ફરજ છે. અહીંથી રાજીવ ગાંધીનો સૌથી મહત્વાકાંક્ષી રાજકીય તબક્કો શરૂ થયો હતો. 24 અને 27 ડિસેમ્બર 1984ના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. પુસ્તકમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે રાજીવ ગાંધીનું ચૂંટણી અભિયાન ખૂબ જ આક્રમક હતું. તેમનું ચૂંટણી અભિયાન શીખો માટે અલગ રાજ્ય બનાવવાના મુદ્દા પર કેન્દ્રિત હતું. આની પાછળનો છુપાયેલો એજન્ડા હિન્દુ સમુદાયમાં વધતી જતી અસુરક્ષાનો લાભ ઉઠાવવાનો હતો અને રાજીવ ગાંધીને પ્રચાર કરવાનો હતો. હિન્દુઓના રક્ષક તરીકે કોંગ્રેસના જે અને રાજીવ ગાંધીને તેમના એકમાત્ર તારણહાર તરીકે રજૂ કરવાની આ જે ચૂંટણી છે તેમાં રણનીતિ હતી. કિદવાએ આ પુસ્તકમાં દાવો કર્યો છે કે 25 દિવસના ચૂંટણી પ્રચાર દરમિયાન રાજીવ ગાંધીએ કાર, હેલિકોપ્ટર અને એરોપ્લેન દ્વારા 50,000 કિલોમીટરથી વધુની મુસાફરી કરી હતી.
તેમની માતાની હત્યા માટે સહાનુભૂતિની લહેર વચ્ચે રાજીવ ગાંધી શક્ય હોય ત્યાં સુધી હિન્દુત્વ બ્રાન્ડની રાજનીતિની શોધખોળ કરવા માંગતા હતા. આ માટે તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલીન સરસંઘચાલક બાળાસાહેબ દેવરસ સાથે બેઠક કરવાનું નક્કી કર્યું. કિદવાઈના જણાવ્યા અનુસાર રાજીવ ગાંધી અને બાળાસાહેબ દેવરસ વચ્ચે ગુપ્ત બેઠક થઈ હતી, જેના પરિણામ આરએસએસ કેડરે 1984ની ચૂંટણીમાં રાજકીય દ્રશ્યમાં ભાજપની હાજરી હોવા છતાં કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. બીજા પ્રકરણના અંતે કિદવાઈ લખે છે કે સહાનુભૂતિની લહેર રાજીવ ગાંધીની તરફેણમાં ગઈ. કોંગ્રેસને 516 લોકસભાની બેઠકોમાંથી 404 બેઠકો જીતી. ઇન્દિરા ગાંધી અને જવાહરલાલ નહેરુ પર આ આંકડો હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. કિદવાઈ રાજીવ ગાંધીની કરાચકીય કારકિર્દી પર પણ પ્રકાશ ફેંકે છે. તેમનો દાવો છે કે રાજીવ ગાંધીએ 1984ની ચૂંટણી માટે આરએસએસ પાસે મદદ માંગી હતી, ત્યારે કોંગ્રેસ પણ તેનો વિવાદ કર્યો ન હતો. કોંગ્રેસના એક પૂર્વ સાંસદ અને જાણીતા નેતાએ પણ થોડા સમય પહેલા આ વાતની પુષ્ટિ કરી છે. કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા બનવારીલાલ પુરોહિત, જેઓ તે સમયે નાગપુરના લોકસભા સાંસદ હતા, તેઓ દાવો કરે છે કે આરએસએસના તત્કાલીન સરસંઘચાલક બાલાસાહેબ દેવરસ અને રાજીવ ગાંધી વચ્ચે બેઠક ગોઠવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2007માં આ વાતનો ખુલાસો કરતા પુરોહિતે કહ્યું હતું કે હું નાગપુરનો હોવાથી રાજીવે પૂછ્યું કે શું હું તત્કાલીન આરએસએસ ચીફ બાળાસાહેબ દેવરસને ઓળખું છું. મેં કહ્યું હા, અલબત્ત હું તેમને સારી રીતે ઓળખું છું. રાજીવ મારો અભિપ્રાય જાણવા માંગતા હતા કે જો આરએસએસને રામ જન્મભૂમિનો શિલાન્યાસ કરવાની છૂટ આપવામાં આવે તો શું તે કોંગ્રેસને સમર્થન આપશે. પુસ્તકમાં કિદવાએ દાવો કર્યો છે કે ચૂંટણી દરમિયાન બિન ભાજપ પક્ષને સમર્થન આપવા માટે આરએસએસ તરફથી કોઈ વિરોધ ન હતો. જે આરએસએસને રાહુલ ગાંધી આજે ગાળ દે છે, એમને જ પિતાએ 1984માં ચૂંટણી જીતવા માટે આરએસએસનું સમર્થન લીધું હતું. માહિતી સારી લાગી હોય તો વિડીયો શેર જરૂર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી લેજો. મળીશું બીજી આવી જ રસપ્રદ માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌને જોહાર.